રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી અગાઉ ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતીમાં ટપક અને ફુવારામાં લાગનાર જીએસટીનો ટેક્સ ખેડૂતો વતી સરકાર ભરી આપશે તેવી જાહેરાતો બાદ સરકારે આ મુદ્દે હાથ ઊંચા કરી લેતા ટપક અને ફુવારામાં જીએસટી સરકાર નહીં ભરશે તેવી જાહેરાત કરતા ખેડૂતોમાં રોષ વ્યાપી જોવા પામ્યો છે. માણાવદર તાલુકાના પાજોદ ગામ ખાતે રહેતા ખેડૂત પુત્ર જયદીપ ભાલોડિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ભાજપ સરકાર દ્વારા તેમની ગામ સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવી ટપક અને ફુવારાનો જીએસટી સરકાર ભરે તેવી માંગણી કરી છે. મારું નામ જયદીપ ભાલોડિયા છે, ખેડૂત પુત્ર, ગામ પાજોદ. આજે મેં મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે રાજ્ય સરકારે ખેડૂતો હારે મોટી છેતરપિંડી કરી છે. રાજ્ય સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને વચન આપેલું કે રાજ્ય ટપક અને ફુવારા પરનો જીએસટી રાજ્ય સરકાર ભોગવશે, પરંતુ નવા વર્ષ નાણાકીય વર્ષની અંદર રાજ્ય સરકારે ખેડૂતો ઉપર ટપક અને ફુવારાનો જીએસટી નાખતા ખેડૂતોની અંદર એક રાજ્ય સરકારે છેતરપિંડી કરી એવું બહાર આવ્યું છે. અને આજે રાજ્ય સરકારને અમે લેખિતમાં રજૂઆત કરી છે કે 23/10/2017 રાજ્ય સરકારે ઠરાવ બહાર પાડેલો હતો અને નીતિન પટેલ જાહેરાત કરી હતી કે રાજ્યના ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિ વસાવતા છે એનો જીએસટી રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતોને એક બાજુ સરકાર આર્થિક સહાય આપે 70% અને 80% અને બીજી બાજુ સરકાર 12% જેટલો જીએસટી લે છે. એક વિઘે 2000 જેટલો ખર્ચો એવરેજ વધારે આવે છે. ખેડૂતો એક બાજુ સરકાર મગફળીના ભાવો નથી આપતી અને બીજી બાજુ ખેડૂતોને લૂંટી રહી છે. એક આ ખેડૂતો આનો જવાબ 2019ની ચૂંટણીમાં વ્યાજ સાથે ખેડૂતો મુખે સાંભળવા મળેલું છે કે આનો જવાબ વ્યાજ સાથે આપશે ખેડૂતો.